12 ऑगस्ट थी दर गुरुवारे डीलर्स पेट्रोल डीजल नी खरीदी नहीं करे मार्जिन मा वधारा मुद्दे डीलर्स आक्रमक। गुजरात में छेल्ला 24 कलाक में कोरोना ना नवा 19 केस 17 दर्दी डिस्चार्ज एक पण मृत्यु नहीं। आणंदना फटाकड़ा गोडाउन में लागेली आग काबू में कॉम्प्लेक्स की दुकानों बड़ी ने राख। अमदावाद में स्कूल कॉलेज बहार शुरू कराश टेस्टिंग डॉम शिक्षण संस्थाओं में आरटीपीसीआर टेस्ट करवानी एएमसी ने सूचना। अमदावाद नरोडा में एएमसी कर्मचारी आपघात केस में सीसीटीवी सामे आया कर्मचारी मृतदेह लई जती रिक्षा देखाई। ओलिम्पिक में देश गौरव वधारनार खिलाड़ियों स्वदेश आगमन दिल्ली में भव्य स्वागत। नमस्कार, हूँ जागृति, हाजर छु आपनी समक्ष लईने सीधो संवाद। राज्य में एवी अटकळो वहेती थई हती कि 2002 नुं पुनरावर्तन थई शके छे, एटले के आ वखते 6 राज्योनी विधानसभा चूंटणी योजाई रही छे अने यूपीनी साथे गुजरात विधानसभा चूंटणी योजाई शके छे, एटले के डिसेम्बर ने बदले फेब्रुआरी मार्च में आ चूंटणी योजाई शके छे। परंतु आजे राजपीपळामां विश्व आदिवासी दिनी उजवणी करती वखते मुख्य प्रधान रूपाणी द्वारा आ समग्र विषय वस्तुनो छेद उड़ावी देवामां आव्यो छे अने तेઓએ પોતાનું નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતની વિધાનસભા ચૂંટણીને યુપીની ચૂંટણી સાથે કોઈ પણ પ્રકારે કોઈ જ લેવા દેવા નથી અને ગુજરાતની વિધાનસભા ચૂંટણી તેના નિયત સમય ઉપર જ યોજાવાની છે। તો આ જ વિષય વસ્તુ ઉપર આજે આપણે કરીશું સંવાદ અને આજનો મુખ્ય મુદ્દો છે નહીં યોજાય વહેલી ચૂંટણી। तो राजपीपळामां जे कार्यक्रम आजे आयोजित करवामां आव्यो हतो ते कार्यक्रममां वर्च्युअली मुख्य प्रधान जोड़ाया हता अने आ कार्यक्रममां राज्यमां वहेली विधानसभा चूंटणी नहीं योजाय ते मुद्दे मुख्य प्रधाने शुं कह्युं ते एक वखत सांभळी लईए। नहीं मानतो कोई वेलू इलेक्शन आवे, समय सरत थशे, एटले अत्यारना संजोगोमां अमे लोको तो सतत काम करनारा लोको छीए, कार्यक्रम करनारा लोको छीए। चूंटणी लक्षी भारतीय जनता पार्टी कदी कोई योजना बनावती नहीं, अमे तो पांचे पांच वर्ष प्रजा वच्चे जनारा लोको छीए। कांग्रेस माटे फक्त चूंटणी वखते ज तैयारी होय छे, एटले वेली चूंटणीनी कोई शक्यता हूँ जोतो नथी। तो सांभळ्यु आपणे सौ कोईए के पहेली चूंटणीनी शक्यताओ नकारी छे मुख्य प्रधान विजय रूपाणीए अने आज विषय वस्तु उपर चर्चा करवा स्टूडियोमां मारी साथे उपस्थित छे भाजपना नेता यज्ञेश दवे छे, आपना नेता छे डॉक्टर ईशान त्रिवेदी अने कांग्रेसना नेता जोड़ाया छे आपणी साथे डॉक्टर अमित नायक। आप त्रणे महानुभावनुं हुं स्वागत करुं छुं। सौप्रथम तो यज्ञेशभाई आपने पूछवा मांगीश के जे वहेली अटकळो એટલે કે ચૂંટણી રાજ્યમાં વહેલી યોજાશે તેની અટકણો ઉપર આજે પૂર્ણ વિરામ આવી ગયો છે, કારણ કે ખુદ મુખ્યપ્રધાને પણ કહ્યું છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી નહીં થાય, પરંતુ આ ચૂંટણીની અટકણોની વચ્ચે તમામે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તો શરૂ કરી નાખી હતી, શું કહેશો? ચૂંટણી યોજાય ન યોજાય એ પરિસ્થિતિ નક્કી કરતી હોય છે ચૂંટણી પંચ, અને જ્યારે ગુજરાતની જનતા જનમત આપે છે ત્યારે પાંચ વર્ષ સંપૂર્ણ શાસન કરવાનો એને જનમત આપ્યો છે અને બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે શાસન કરી રહી છે। તો ભારતીય જનતા પાર્ટીનું જે પ્રજાલક્ષી શાસન અત્યારે થઈ રહ્યું છે અને જે પ્રમાણે પ્રજાની સેવા ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, તો આ જ ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્ષના શાસન માટેનો મેન્ડેટ આપ્યો છે। તો ચૂંટણી વહેલી શા માટે? પહેલાં તો એ, બીજી વસ્તુ એ છે કે અટકળ કોણે કરી? ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર બોલ્યો નથી, જનતામાંથી કોઈ બોલ્યું નથી। અરે આજે જે નામશેષ થઈ ગયેલા પક્ષોમાંથી કોઈ પક્ષના એક બે નેતાઓ જ્યારે બોલે ત્યારે એને અટકળ ન ગણાવી શકાય, એ તુક્કો ગણાવી શકાય, બરાબર? અને આવા તુક્કાઓ તો વારે ઘડીએ ચાલ્યા રહેવાના છે, અને જ્યારથી વિજયભાઈ રૂપાણી આજે ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂઢ થયા એ દિવસથી તુક્કાઓ ચાલે છે કે વિજયભાઈ બદલાઈ જશે, વિજયભાઈ ફેલ છે। આજે આદરણીય વિજયભાઈ રૂપાણીએ પાંચ વર્ષ પણ પૂરા કર્યા એમના પોતાના પણ, એટલે એક વખતે ચૂંટાઈને આવ્યા પછી
પણ એક એક વખત એમને મૂક્યા હતા એ પછી પણ ફરીથી ચૂંટાઈને આવે 2017માં અને 2017માં ફરીથી એમને આજે મેન્ડેટ મળ્યો અને ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી પદે તેઓ આરૂઢ થયા. તો આ પરિસ્થિતિની અંદર જ્યારે સંગઠન આજે સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં સંગઠન પણ જે પ્રમાણે કાર્ય કરી રહ્યું છે, સરકાર પણ કાર્ય કરી રહી છે, તો ક્યાંય કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નથી કે ગુજરાતની જનતામાં પણ કોઈ નથી, તો એક બે ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓ જેને તુક્કા, હું અટકળ નથી કહેતો એટલા માટે જ કે તુક્કા કરે તો એ તુક્કાને માની ન લેવાય. આ તો ઠીક છે, વિજયભાઈ રૂપાણીએ એનો ખુલાસો આપ્યો, પણ આવા વ્યક્તિઓ માટે ખુલાસો પણ ન હોય હું એવું માની. બરાબર છે, એટલે છેદ ઉડાવી દીધો છે અને ખુલાસો પણ આપી દીધો છે અને જાહેરાત પણ કરી નાખી છે કે વહેલી ચૂંટણી નહીં થાય. ઈશાનભાઈ, જે પ્રકારે આપણને યજ્ઞેશભાઈએ કહ્યું છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તો કહી દીધું છે ન પરિવર્તન ન મંત્રીમંડળનું વિસ્તરણ. આ પહેલાં એવું હતું કે ભાજપમાં આંતરિક વિખવાદને કારણે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, પણ તે વાતનો પણ રદિયો આપ્યો ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અને હવે રાજ્યમાં વહેલી ચૂંટણી નહીં યોજાય. આપ પણ અલગ અલગ પ્રકારે વિરોધનો સોર પુરાવતું હતું. રાજ્ય સરકારની આ જે ઉજવણી થઈ હતી, આ 9 દિવસની ઉજવણી 5 વર્ષના શાસનકાળની, આપે પણ વિરોધ નોંધાવ્યો છે, પરંતુ હવે ચૂંટણીલક્ષી જ્યારે વાતની જાહેરાત થઈ ચૂકી છે, શું કહેશો? સૌથી પહેલા તો કોઈ પણ રાજ્યમાં ચૂંટણી એક લોકશાહીનું એક પરંપરાગત પર્વ છે અને બહુ સારું એવું ઉમદા પર્વ છે, પરંતુ એ ચૂંટણી જે ટાઈમે જે સમયે જ્યારે યોજાય એ સમયે જનતામાં સરકાર પોતાના કાર્યો લઈને જાય છે અને વિપક્ષ ત્યારે એ કાર્યોમાં રહેલી ખામીઓને જનતા સમક્ષ ઉજાગર કરે છે. તો એમાં કોઈ પણ વિરોધ પક્ષ હોવો જોઈએ, વિરોધ કરવો એ દરેકની ફરજ છે અને જે બાબતે સરકારનું ધ્યાન દોરવું તેના માટે અત્યારે આમ આદમી પાર્ટી પૂરી મહેનત કરી રહી છે અને આમ આદમી પાર્ટી પણ એવું જ ઈચ્છે છે જેથી કરીને જનતાની સુખાકારી થાય. સ્વપ્રશસ્તિમાં વ્યસ્ત સરકાર છે અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ સાવ નિર્બળ અને નિસહાય ઊભી છે. તેવામાં જનતા એક વિકલ્પ માંગે છે અને આમ આદમી પાર્ટીએ આ રીતે પ્રશસ્તિના સમયમાં ખાલી ને ખાલી કોરોના કાળમાં પ્રશસ્તિને બદલે જનતાના કામ કર્યા હોય તેને બદલે એ જનતાના કામને બદલે ખાલી ને ખાલી એક પ્રકારનું એડવર્ટાઇઝિંગ માર્કેટિંગ પ્રકારનો આખો એક માહોલ ઉભો કરી દીધો છે ભારતીય જનતા પાર્ટીએ. તો એને ખરેખર જનતા સમક્ષ તરફ લાવીને બતાવીએ છીએ કે ના, આ વસ્તુ ખોટી છે, હકીકત કંઈક જુદી જ છે. બરાબર. જે રીતે વિજયભાઈ રૂપાણીએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું એ પોતા એક સીએમ તરીકે અત્યારે એમને અમે પણ એમને રિસ્પેક્ટ આપીએ છીએ એવું નથી, પરંતુ સરકાર અત્યારે ખાલી ને ખાલી પ્રશસ્તિ પાછળ પોતાના પૈસા વેવડાવી રહી છે અને સાથે ને સાથે પોતાના સરકારી બધા કાર્યો જેમ કે પોલીસનો દુરુપયોગ, કાનૂનનો દુરુપયોગ, ગોપાલભાઈ ઇટાલિયાની મહેસાણામાં ધરપકડ, કોઈ પણ કારણ વગર ખાલી ને ખાલી આ એક ડર બતાવે છે અત્યારે આમ આદમી પાર્ટીનો. ભલે બાર ગમે તેવો કહેતા હોય અમને બહારથી આવેલી પાર્ટી, ના નહીં અમે અમને કોઈ નથી ડર નથી, પરંતુ હકીકત કંઈક જુદી જ છે. અને અત્યારે જે રીતે માહોલ બની રહ્યો છે જનતા પણ જાણી ચૂકી છે કે આ બધી સ્વપ્રશસ્તિ પાછળ પોતાના પૈસા અને પોતાનો સમય વ્યસ્તી સરકાર આ ભવિષ્યમાં જ્યારે પણ ચૂંટણી આવશે, વહેલી મોડી એ જ્યારે થવાની, પરંતુ જે સમયે થશે ત્યારે જનતા પોતે હવે પોતાનું એક મેન્ડેટ લઈને બેઠી છે અને આવનારા વખતમાં ઇલેક્શનમાં ખબર જ પડી જશે કે જનતાનો મિજાજ કઈ બાજુ છે. એટલે ઈશાનભાઈ, આપનું એવું કહેવું છે કે ભાજપના મગજમાં ક્યાંક આપની એન્ટ્રીને કારણે એક અલગ જ પ્રકારનો હાવ ઉભો થયો છે. ડોક્ટર અમિત, આપ જોડાયેલા છો. ઈશાનભાઈએ કહ્યું કે વિરોધ પક્ષ નબળો છે કારણ કે વિરોધ પક્ષ બરાબર વિરોધ પણ નથી કરી શક્યો, અને યજ્ઞેશભાઈએ પણ કહ્યું છે કે જે વિરોધ પક્ષ વિરોધ કરી જ નથી શકતું તેવા સંજોગોમાં આવા પ્રકારની ચોખવટ પણ આપવી જોઈએ. તેમ છતાં સીએમએ આગળ આવીને ચોખવટ કરી છે અને કહ્યું છે કે રાજ્યમાં વહેલી ચૂંટણીના કોઈ પણ પ્રકારના અણસાર નથી. એક ચોક્કસ, જો પહેલા તો આમ આદમી પાર્ટીને હું ગણતો જ નથી, એ બાલ મંદિરના વિદ્યાર્થીઓ છે અમારા આગળ, ફક્ત ચૂંટણી લડવા માટે આવે છે. જય હો દિલ્હી શૂન્ય. પછી ઈશાનભાઈ, તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, સાંભળો ધ્યાનથી. એ તો અમારો ટાઈમ શરૂ જ નથી થયો. ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી પોતપોતાના વતને જેમ લોકો પાછા જતા રહે એ રીતે જતા રહે છે, અને ત્યારબાદ જે નવી ચૂંટણી આવે ચૂંટણીઓના ફોર્મ ભરે છે, કેટલી જગ્યાએ તેમની ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. અત્યારે પ્રશ્ન આમ આદમી પાર્ટી સાથે કોઈ હરીફાઈમાં ઉતરવાનો નથી, રહ્યો સવાલ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીનો, તો કોંગ્રેસ પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતમાં 25-25 વર્ષથી જે જનતાના પ્રશ્નો, જે જનતા અને સરકારે આપેલા વચનોમાં જ્યાં પણ સરકાર ખોટી હોય છે ત્યાં તે પ્રશ્નોને વાચા આપવાનું કામ ચોક્કસ હરમની સાથે કોંગ્રેસ પાર્ટી કરતી હોય. રહ્યો સવાલ વહેલી ચૂંટણી બાબતે સીએમ રૂપાણી સાહેબે આજે જે નિવેદન આપ્યું તેના બાબતે કરવામાં, મને એ સમજાતું નથી કે અત્યારે ભારતીય જનતા પાર્ટી એવી કોઈ સ્થિતિમાં જ નથી કે તેઓ વહેલી ચૂંટણી કરી શકે. અત્યારે પ્રજાનો જે રોષ છે ભારતીય જનતા પાર્ટી સામેનો, એમાં ક્યાંય દૂર દૂર સુધી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી કરવાની વાત તો દૂર રહી,
પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે ગલી કાચા સોસાયટીમાં પોતાનું મોં બતાવવા લાયક નથી બેન. કોરોના કાળમાં જે સેકન્ડ વેવ આવ્યો, સેકન્ડ વેવમાં ગુજરાતની જનતાને ઓક્સિજન માટે, રેમડેસિવિર ઇન્જેક્શન માટે 108 એમ્બ્યુલન્સ વગર દાખલ કરવામાં ના આવ્યા, દર બદર ભટકાવવામાં આવ્યા, અને ગુજરાતના આરોગ્ય મોડેલને જેટલી નબળી સ્થિતિમાં ને નીચે લઈ ગયા છે આ લોકો રૂપાણી સરકાર, તે તમે અને મેં સૌ કોઈએ ટીવી મીડિયાના માધ્યમથી દ્રશ્યો જોયા છે. સના માટે ચૂંટણી વહેલી આપે? ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતાએ ખોબલે ને ખોબલે મત આપ્યા, પૂર્ણ બહુમતી આપી, ત્યારબાદ ગુજરાતની આજ જનતાને સીએમ રૂપાણી સાહેબ અને તેમની ભારતીય જનતા પાર્ટીએ શું ભેટ આપી? પરંતુ હવે જનતા જનાર્દન પણ જાગી ચૂકી છે અને જનતાએ કોરોનાની મહામારી દરમિયાન જે પણ પ્રકારની સ્થિતિ જોઈ છે, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપની એવી સ્થિતિ છે જ નહીં કે વહેલી ચૂંટણી ભાજપ યોજી શકે. ભારતીય જનતા પાર્ટીનું આજે ગુજરાતની અંદર શાસન છે, તો ગુજરાતમાં વગર લોકડાઉને જ્યારે બધા જ રાજ્યોમાં ક્યાંક ના ક્યાંક થોડા અંશે પણ લોકડાઉન આપ્યું હતું, બીજા વેવની અંદર વગર લોકડાઉને ગુજરાતે કોરોના ઉપર જે રીતે કંટ્રોલ મેળવ્યો અને સંગઠન અને સરકારે સાથે મળી અને જે પ્રમાણે કાર્યો કર્યા, આજે સંગઠને પણ 17,000 ઉપરાંત બેડ ના જે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા, સંગઠને પણ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યા, એ પ્રમાણે સરકારે પણ આજે જે 45,000 બેડ હતા એ વધારીને 7.5 લાખ બેડ કર્યા, અને સરકાર બંને સાથે મળીને જે પ્રયત્ન કર્યા, અને આજે ગુજરાતની અંદર તમે જોવા જાઓ તો ડેથ રેટ સૌથી નીચે લાવવામાં આપણે સફળ રહ્યા છીએ વગર લોકડાઉને. બીજી વાત એ છે કે હું એવું નથી કહેતો કે એ સમયની પરિસ્થિતિ ખરાબ નહોતી, પરિસ્થિતિ ખરાબ હતી જ, આપણે ત્યાં નહીં આખા વિશ્વમાં ખરાબ હતી. અને બીજું કે એ લાચારી ક્યારેય કોઈએ ન અનુભવી હોય, ક્યારેય કોઈ ત્રણ પેઢીમાં ન સાંભળી હોય એવી લાચારી હતી એ કબૂલ કરીએ છીએ, પણ એની આગળ તાત્કાલિક જે પ્રમાણે થોડાક સમયની અંદર 5 કે 10 દિવસની અંદર જે પ્રમાણે સુવિધા ઊભી કરવામાં આજે ગુજરાત સરકાર સફળ થઈ છે એ બીજા ઘણા રાજ્યો કરતાં આપણે આગળ રહ્યા. બીજું વેક્સિનની અંદર પણ આજે 4 કરોડ ઉપરાંત ગુજરાતમાં ડોઝ વેક્સિનના લેવાઈ ગયા, તો ગુજરાત આજે એમાં પણ અગ્રેસર રહ્યું છે. મોંઘવારી હોય આ બધા સંજોગો તમને લાગી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં આપણે નડશે? ભારતીય જનતા પાર્ટી પ્રજાલક્ષી કાર્યો કરે છે અને ક્યારે એવી અપેક્ષા નથી રાખતી કે આની સામે અમે મત મેળવવાના છીએ. જો એવી અપેક્ષા રાખી હોત તો આજે તાજેતરમાં જ યોજાયેલી 31 જિલ્લા પંચાયતો, 6 મહાનગરપાલિકા, 9 વિધાનસભાની પેટા ચૂંટણીઓ, એની અંદર તમે જોવા જાઓ તો 31માંથી 25 કોંગ્રેસ પાસે હતી. 9-9 પેટા ચૂંટણીઓ જે યોજાઈ, 9-9 સીટો કોંગ્રેસ પાસે હતી, પણ ક્યારે પણ ન મેળવી હોય એટલી બહુમતીથી આજે આદરણીય સીઆર પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતે જે જીત મેળવી છે એ પ્રજાનો જન્મત કહી આપે છે. ભલે આમ આદમી પાર્ટી કહેતી હોય કે પ્રજામાંથી ગુમાવી બેઠા છે, કે ભલે કોંગ્રેસ કહેતી હોય કે પ્રજાનો જન્મત ભાજપ ગુમાવી બેઠું છે, પરંતુ એ પ્રજાને નક્કી કરવા દો ને. તમે કોણ નક્કી કરનારા? પ્રજા નક્કી કરશે, મતદાન થશે, પ્રજા નક્કી કરશે, અને આનું પ્રમાણ તમારે આપવાની જરૂર નથી. અને પ્રજાના તમે શુક્રવાર નાગરિક પ્રચારક બનો છો અને પ્રજાના તમે ખોટા પ્રચારક બનો છો, એટલા માટે જ પ્રજા તમને પસંદ નથી કરતી. આ સ્પષ્ટ છે. યજ્ઞેશભાઈએ જે રીતે કીધું પ્રજાના પ્રચારક બનો છો, તો પ્રજાના પ્રચારક નથી બનતા તો શું કરીએ? તમે કહો કે જે રીતે ગુજરાતમાં વધતો જતો બળાત્કાર, વધતો જતો ક્રાઇમ રેટ, અરે અમારા આંકડા નથી સાહેબ, આ યુએનના આંકડા છે, આ ગવર્મેન્ટના આંકડા છે, આ કેગના આંકડા છે, આ તમારી સરકાર જે દિલ્હીમાં બેઠી છે એના આંકડા છે. ગુજરાતમાં વધતો જતો ક્રાઇમ રેટ, ગુજરાતમાં વધતો જતો બળાત્કારનો દર, ગુજરાતમાં વધતું જતું કુપોષણ, ગુજરાતમાં વધતી જતી ખાદ્યની સમસ્યા, ગુજરાતમાં ખેડૂતોના પાકને વીમાનું જે આ વળતર ન ચૂકવવું, ગુજરાતના દરેક સમાજના અપમાન, ગુજરાતમાં જે રીતે પરિસ્થિતિ ડેવલપ થઈ રહી છે, ગુજરાતના લોકો થાકી હારી કંટાળી ગયા છે. કોરોના ટાઈમમાં જે રીતે અમિતભાઈએ વાત કરી એ રીતે ક્યાં હતા ભારતીય જનતા પાર્ટીના સેવકો, ક્યાં હતા એ નગર સેવકો, એ લોકો પણ ઘરમાં જ બેઠા હતા. ત્યારે આમ આદમી પાર્ટી ઓક્સિમીટર લઈને બધે કેમ્પેનમાં ગઈ હતી. તમે કહો છો તો રેમડેસિવિરના કાળા બજારની જે હવા ઉઠી છે ક્યાંથી ઉઠી છે?
જે રીતે શ્રેય હોસ્પિટલમાં આગ લાગવી, આ બધી વસ્તુ અત્યારે ફાયર સેફટી ને એનઓસી ના બધા મુદ્દા છે. ગુજરાતની પ્રજા આ બધું જોવે છે. ગુજરાતની પ્રજા એ જ કહે છે કે આ બધી વસ્તુઓ ખરેખર કોઈ પણ નવ દિવસના સ્વપ્રશસ્તિના કાર્યક્રમોથી આ વસ્તુઓ શોર્ટ આઉટ નહીં થાય. આના માટે ખરેખર જનતા વચ્ચે જઈને જનતાના કામ કરવાની જરૂર હતી, જે નથી થઈ શકી. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં આ બધા કાર્યો અંગે ફેલ ગઈ છે. કોરોનાની વેવ આવી, એ ખરેખર એ જો જીત મેળવી હોય તો ત્યાંના કોરોના વોરિયર્સે મેળવી છે, કોરોના સામે લડતા લોકોએ મેળવી છે. કોરોના સામે લડતા લોકોએ વિશ્વાસ મૂક્યો છે કે હા, કે વેક્સિન લેવાથી ફાયદો થાય છે, એ લોકોની જીત છે. બરાબર, આમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારનો કોઈ ફાયદો નથી. સેન્ટ્રલ ગવર્નમેન્ટની મદદ ન હોત તો અત્યારે ગુજરાતની આ સરકાર શું કરી શકત? એટલે વસ્તુ એ જ છે કે આ ગુજરાત સરકારને મોદીજીથી જો અલગ કરીએ તો અહીંયા ગુજરાત સરકાર કશું જ નથી. એટલે આ વસ્તુ ખરેખર એક વાસ્તવિકતા સમજવાની જરૂર છે. અને જનતા વિકલ્પ માંગે છે. ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, આ બધા લોકો અત્યારે જે રીતે જનસંવેદના યાત્રામાં જઈ રહ્યા છે તેનાથી જ ખબર પડે છે. લોકોની હાજરી એ ચિતાર આપી રહી છે કે હવે જનતા વિકલ્પ માંગે છે અને આમ આદમી પાર્ટી છે. બરાબર છે, જનતાનો વિકલ્પ આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે કે ભાજપ છે એ તો વિધાનસભા ઇલેક્શન જ્યારે યોજાવાનું છે અને 5 વર્ષ માટે જેને મેન્ડેટ આપશે એ વખતે આપણને પરિણામ પરથી ખબર પડશે. અમિતભાઈ, 2002નો સમયગાળો આપણે યાદ કરીએ તો ગુજરાતમાં રમખાણ થયા હતા અને એ વખતે તત્કાલીન મુખ્યપ્રધાન મોદીએ તાત્કાલિક ચૂંટણી યોજી હતી. વિધાનસભામાં રાજ્ય સરકારનું રાજીનામું આપીને વિસર્જન કર્યું હતું અને તાત્કાલિક વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી હતી, જે 8 મહિના વહેલી હતી. આ વખતે પણ આ સમગ્ર પાસા કોરોના મહામારી, મોંઘવારી અને આ બધી વસ્તુને જોતા એવું લાગતું હતું કે વિધાનસભા ઇલેક્શન 2002ની જેમ 2022માં પણ વહેલી યોજાઈ શકે છે. પરંતુ હવે એ બાબત ઉપર પૂર્ણ વિરામ. જો સૌથી પહેલા તો મારા ભાજપના સાથી મિત્રો અને જે દર્શક મિત્રો મને સાંભળી રહ્યા છે, હું એમને કહેવા માંગુ છું કે કોરોના એ કુદરતી આફત 100% ગણી શકાય, પણ કોરોના કાળમાં જે અવ્યવસ્થા ઉભી થઈ છે એ અવ્યવસ્થા કૃત્રિમ રીતે ઉભી થયેલી અવ્યવસ્થા હતી ને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની અણઆવડતના કારણે, તેમની લાપરવાહીના કારણે ઉભી થયેલી કૃત્રિમ આફત હતી. બીજું, ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા અને દેશના વડાપ્રધાન કોરોના કાળમાં લોકોનો ઉત્સાહ વધારવો જોઈએ, લોકોને હિંમત આપવી જોઈએ, તેની બદલે સૌથી ડરપોક નિવેદન સૌથી પ્રથમ તેમણે આપ્યું, દો ગજ કી દૂરી બના કે રખીએ, ઘર મે હી રહે બેઠીએ, આપ અપને એસે દૂરી બના કે રખીએ. ભાઈ, તમે લોકસેવક છો, તમારે લોકોને પ્રોત્સાહિત કરવાના હોય કે તમારું ધ્યાન રાખીને પણ તમે લોકોની સેવા કરો, લોકોની વચ્ચે જાઓ, તમે સાયન્ટિફિક વૈજ્ઞાનિક ઢબે લોકોને મદદ કરો, બરાબર. એની બદલે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા અને દેશના વડાપ્રધાન થાળી, ઢોલ, નગારા, દીવડા, કેવા કેવા તાલીઓને એવા તાયફા કરીને લોકોને ગુમરાહ કરે, ગેરમાર્ગે દોરે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘરમાં પોતાની પત્ની સાથે પૂરણપૂરી બનાવે, પૂરીઓ તળે, શાકભાજી સમારતા વિડીયો. જ્યારે ગુજરાતમાં રમખાણ ફાટી નીકળ્યા હતા અને હિન્દુત્વની લહેરનો ફાયદો ભાજપને મળ્યો હતો. ચોક્કસ, ભારતીય જનતા પાર્ટી છે તેની વિચારધારા અલગ ટાઈપની છે. ભારતીય જનતા પાર્ટી જૂઠું બોલું, જોતી બોલું, વારંવાર બોલું, કોમવાદી તોફાનો કરાવવા, સત્તા પર ના આવે ત્યારે ઇનક્રેમ પ્રકારે આવી રીતે ધર્મના નામે લોકોને ગુમરાહ કરીને સત્તા મેળવવા માટેના આવા હથગંડા અપનાવવા, એ ભારતીય જનતા પાર્ટીની જૂની પેટર્ન છે. કોંગ્રેસ એક વિચારધારાવાળી પાર્ટી છે, સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. અને જે પરિણામોની ને આંકડાની વાત કરે છે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર, તો મારે તેમને યાદ દેવડાવવું છે કે ભાઈ, ગુજરાતમાં આજ પણ જે જાદુઈ આંકડો માધવસિંહ સોલંકીની સરકાર વખતે કોંગ્રેસ પાર્ટીનો હતો તે રેકોર્ડ તમે આજે પણ તોડી નથી શક્યા. એટલે તમારા કરતા ક્યાંય સારી પરિસ્થિતિ ભૂતકાળમાં ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની હતી, ત્યારે પણ અમે છાકતા નતા બન્યા કે અમે સત્તાના નશામાં નતા આવી ગયા. અત્યારે તમે લોકો પોતાના પ્રમાણપત્રો જાતે બનાવી જાજો. રૂપાણી સરકારને પોતાની ઉજવણી જાતે કરવી પડે. લોકોના ટેક્સના પૈસે 9-9, 10-10 દિવસ સુધી ગુજરાતમાં પોતાની વાવાઈ લૂંટવા માટે પોતાના પ્રમાણપત્રો પોતાના જનતાના પૈસે છપાઈને તાયફા કરીને કરોડો અરબો રૂપિયાનો ખર્ચો કરીને પ્રમાણપત્રો લેવા નીકળવું પડે, તો ભાઈ તમારે શરમથી લાજવું પડે, ડૂબી મરવું જોઈએ. કરોડો રૂપિયા ખર્ચીને જનતાના પૈસે આ ઉજવણી કરવામાં આવી રહી છે, શા માટે? અત્યારે આ ઉજવણીનો સવાલ નથી થતો, અત્યારે સવાલ થઈ રહ્યો છે વિધાનસભા ઇલેક્શન ને લઈને. 2002
યજ્ઞેશભાઈ, આપને પણ યાદ હશે કે 2002માં જે કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા અને એ વખતે તત્કાલીન સીએમ મોદી દ્વારા વહેલી ચૂંટણી યોજવામાં આવી હતી, વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વખતે પણ જે પ્રવર્તમાન સ્થિતિ થઈ રહી છે રાજ્યની, તેને જોતા એવી આશંકા હતી કે એ વખતનું રિપીટેશન, પુનરાવર્તન વધુ એક વખત 2022માં થઈ શકે છે. પરંતુ યુપીના ઇલેક્શનની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે, પરંતુ આ વસ્તુનો છેદ પણ આજે સીએમે ઉડાવી દીધો. ગુજરાતની એમણે વાત કરી કે જુઠ્ઠું બોલવાની, તો હું આજે ગુજરાતનું 5 વર્ષનું બાળક હોય ને, એ 5 વર્ષના બાળકને દિવાસળીની સળી બતાવું અને કહું કે આ ચોકલેટ છે તો બાળક મારી નથી લેતું. સાચી વાત. ગુજરાતની પ્રજા બહુ શાણી પ્રજા છે, જુઠ્ઠું સહન ન કરે, અને એટલા માટે જ આજે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને પસંદ કરતી આવી છે ગુજરાતની પ્રજા. આ એનું પહેલું કારણ છે જે એમને કહી રહ્યા છે. એટલે મારા ગુજરાતની 6.5 કરોડની જનતા છે, એ મારા ગુજરાતની 6.5 કરોડની જનતાને ક્યારેય એવું ન કહેવું કે લોકો જુઠ્ઠું બોલે છે ને એ સહન કરે છે અને એ લોકો એમાં આવી જાય છે, કારણ કે ગુજરાતની શાણી પ્રજા ક્યારેય કોઈનું જુઠ્ઠું સહન નથી કરતી. એટલા માટે જ આજે કોંગ્રેસ 27 વર્ષથી સત્તાથી દૂર છે, અને એટલા માટે જ આજે કોંગ્રેસની અંદર તમે જોવા જાઓ તો ગુજરાતની અંદર સામાન્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે 4-5 મહિના પૂરા થવા આવ્યા, નેતા નથી મળતો વિરોધ પક્ષનો, એમને એ આ પરિસ્થિતિમાં છે. એટલે જેને ગુજરાતનો પ્રમુખ નથી મળતો, ગુજરાતનો વિરોધ પક્ષનો નેતા નથી મળતો, બધા રાજીનામા મૂકીને બેસી ગયા. અને કેન્દ્રમાં પણ તમે જુઓ એમના ત્યાં, તો આજે ત્યાં પણ એમને કાર્યકારી પ્રમુખથી ચલાવવું પડતું હોય છે. મારે એમાં પડવું નથી, કારણ કે એ લોકોનું ઇન્ટરનલ રાજકારણ છે, જેને પક્ષ ચલાવતા આવડતો નથી એને કોઈ પણ પ્રજા ક્યારે સરકાર ચલાવવા તો ન જ આપે. આ એક શાણા વ્યક્તિની સમજણ છે, એ સમજણ એમનામાં હજી આવતી નથી. બીજી વાત એ છે કે એમણે જે પ્રમાણે વાત કરી કે ગુજરાતની અંદર કોરોના કાળની અંદર જે અવ્યવસ્થા, કોરોના કાળમાં મેં પહેલા પણ કહ્યું કે એ પરિસ્થિતિ લાચારી એવી હતી. પણ આપણે કોરોના કાળની અત્યારે વાત જ નથી કરી, એમણે સવાલ કર્યો, મેં એમને પણ અટકાવ્યા હતા, એમણે સવાલ કર્યો કે કોરોના કાળમાં ગુજરાતની અવ્યવસ્થા. તો મારે ખાલી એક જ લાઈનમાં એવું કહેવું છે કે મેં ક્યારેય એવું નથી કહ્યું કે આજે ગુજરાત કરતા રાજસ્થાનની અંદર કેસ વધારે આવતા હતા, 20,000 કેસ આવતા હતા પર ડે. ગુજરાત કરતા મહારાષ્ટ્રમાં કેસ વધારે આવતા હતા, 65,000 આવતા હતા. પણ મેં ક્યારેય એ લોકોની સરકારની અવ્યવસ્થા નથી કહી. દરેક સરકાર પોતાની રીતે પોતાની પ્રજા માટે કાર્ય કરતી જ હોય છે. એ પ્રમાણે ગુજરાતની સરકારે પણ કર્યું છે અને એમની સરકારોએ પણ કર્યું છે. એમની સરકારને પણ હું ક્યારેય ખરાબ કહેતો નથી, બરોબર છે. જ્યારે આ પેન્ડેમિક હોય, ત્યારે મહામારી હોય, ત્યારે દરેક સરકારો, ગુજરાત હોય, ગુજરાત બહાર હોય, દેશ હોય, વિદેશ હોય, બધી જ સરકારો પોતાની પ્રજા માટે કાર્ય કરતા હોય. આ એક જે કુદરતી મહામારી છે કે જેની સામે આપણે આજે પણ જજુમી રહ્યા છે, ભલે ગુજરાતમાં સંક્રમણનો દર ઘટી રહ્યો હોય, પરંતુ આજે આપણે ડર નથી ગયો, ડર નથી ગયો, જી ગુજરાતની જે પણ જનતા મને સાંભળી રહી છે, હું ભારતીય જનતા પાર્ટીને ઓપન ચેલેન્જ ફેંકું છું. તમે જે ઉજવણી કરી રહ્યા છો 5 વર્ષની તમારી સરકારની, રૂપાણી સરકારની ઉજવણી કરી રહ્યા છો, અને તમને એમ લાગતું હોય કે આ ઉજવણી જો જનતાએ તમને આપેલો જનમતનું પરિણામ છે, તો તમને ઓપન ચેલેન્જ આપું છું કે કાલે તમે વિધાનસભાનું વિસર્જન કરીને ચૂંટણી આપી દો. મારી ઓપન ચેલેન્જ છે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી. તમે કોંગ્રેસના સંગઠનની ચિંતા કર્યા વગર અમિતભાઈ આપણી સાથે આપ નેતા પણ જોડાયા છે, ઈશાનભાઈ પણ આપણી સાથે જોડાયા છે, આપણે કેવોને પણ પૂછીને પ્રમાણપત્રો લેવા નીકળ્યા છો, તમને એટલો જ કોન્ફિડન્સ અને વિશ્વાસ હોય તો કાલે તમે વિધાનસભાનું વિસર્જન કરીને ચૂંટણી આપી દો. કોંગ્રેસ પાર્ટી તમારો મુકાબલો કરવા તૈયાર છે. બીજી વાત, અમિતભાઈ ઈશાનભાઈ સાથે જોડાયેલા છે, આપણે ઈશાનભાઈને પણ પૂછીએ. ઈશાનભાઈ, આ જે પ્રકારનો આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યો છે, એક તરફ કોરોનાની મહામારી તો છે જ, પણ અત્યારે આપણો મુદ્દો કોરોનાની મહામારી નહીં પરંતુ ઇલેક્શન વેલ્યુ નહીં થાય તે ઉપર છે. એક તરફ કોંગ્રેસને એવું કહેવું છે કે જુઠ્ઠાણું ચલાવે છે ભાજપ, અને ભાજપમાં વહેલામાં વહેલી તકે ચૂંટણી યોજવાની કોઈ લાયકાત જ નથી. એટલે શા માટે અને કયા મુદ્દા ઉપર ચૂંટણી લડી શકે છે? હવે ઓપન ચેલેન્જ આપવાની વાત કરે છે કે આવતીકાલે ભાજપ વિસર્જન કરે અને વિધાનસભા ચૂંટણી યોજે. આપ શું કહેશો? પોલીસનો જાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ ભારતીય જનતા પાર્ટીનો એક ડર બતાવે છે આમ આદમી પાર્ટી તરફ. બીજી વસ્તુ કે સાંજના 6 વાગ્યા સુધી બધા જ લગભગ મુખ્ય ન્યૂઝ ચેનલો, આપના માધ્યમમાં પણ બધી જગ્યાએ એક એવો એક મેસેજ હતો કે રૂપાણીજી આવું કીધું કે વહેલી ચૂંટણી નહીં યોજાય, અને અચાનક 6 વાગ્યાથી અત્યારે જયારે આપણે ડિબેટ કર્યા છે ત્યાં સુધી બધી જ ચેનલોમાંથી કદાચ એ લિંક ઉડાવી દેવામાં આવી છે. આનો મતલબ એ કે કદાચ હજી રૂપાણીજીએ કદાચ પાટીલ સાહેબને પૂછ્યું જ નથી.
જે રીતે ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ ડેવલપ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં, સંગઠન અને એ બધું એમનો અંગત વિષય છે, પણ દિલ્હીના નેતાઓને આવીને દોડીને એનું બધું ડિસ્કસ કરવું જ પડે છે. જનતામાં રોષ છે, સંગઠનમાં અંદર રોષ છે. અત્યારે આમ આદમી પાર્ટીમાં કેટલાય બીજેપીના કાર્યકરો, કેટલાય બીજેપીના લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં જુદા જુદા ક્ષેત્રોમાં જ્યારે જ્યારે જનસંવેદના યાત્રા થાય છે તેમાં જોડાઈ રહ્યા છે. આ વસ્તુ બતાવે છે કે આમ આદમી પાર્ટી અત્યારે એક સારા વિકલ્પ તરીકે બહાર આવી રહી છે. એક પાર્ટી પાસે પ્રમુખની તકલીફ છે, વિરોધ પક્ષના નેતાની તકલીફ છે, બીજી પાર્ટી પાસે આ બધું જ હોવા છતાં જનતામાં તેમની પકડ હવે ધીમે ધીમે ઓછી થઈ છે અને જનતા વિકલ્પ માંગે છે. એટલે એવું કહી શકે કે વિધાનસભા ઇલેક્શન ભલે સમયસર યોજાવાની છે, પરંતુ આ વખતે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી, આ જે પક્ષ છે, એ મુખ્ય પ્રબળ દાવેદાર છે. કારણ કે વિરોધ પક્ષ છે, એ વિરોધ પક્ષ પોતાનો વિરોધ 25 વર્ષ સુધી નથી નોંધાવી શક્યો અને તેને કારણે જ ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં એક હતું શાસન કરી રહી છે. યજ્ઞેશભાઈ, ઈશાનભાઈ અને અમિતભાઈ, આપ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી તો કહી દીધું છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી નહીં યોજાય અને તેના નિયત સમય ઉપર જ વિધાનસભા 2022 ની ચૂંટણી યોજાશે અને તેને યુપીના ઇલેક્શન સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી. પરંતુ આ વખતે વિધાનસભામાં ત્રિપાંખીયો જંગ રચાવા જઈ રહ્યો છે અને આ ત્રિપાંખીયો જંગ છે એ ખૂબ જ રસાકસી ભર્યો હશે. અત્યારે તો એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે વખતે પરિણામ જે જાહેર થશે ત્યારબાદ જ સાચું અંકલન અને સાચું પરિણામ સામે આવશે. ત્યાં સુધી આપણે રાહ જોવી જ પડશે. તો સીધો સંવાદ અંતર્ગત હાલ બસ આટલું જ. અન્ય વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavyanews.com પર. નમસ્કાર.